આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 319 કરોડ રૂપિયાના ખર્ચથી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતામુહૂર્ત કર્યું. જૂનાગઢમાં સીએમ રૂપાણીના હસ્તે ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા. તેમણે સીએમ રૂપાણીને ગિરનારમાં સિંહ દર્શન શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે 319 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતામુહૂર્ત કર્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ શહેરોમાં પાકી અને મજબૂત ગટર નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં આ વર્ષના અંતમાં ભૂગર્ભ ગટર તૈયાર થઈ જશે. ગિરનાર રોપવેને કારણે વિશ્વભરમાં પ્રવાસીઓનું ધ્યાન જૂનાગઢ તરફ ખેંચાઈ રહ્યું છે, ત્યારે આજે રૂપિયા કરોડોના ખર્ચે થનાર પ્રવાસન વિકાસ કામોનું પણ ખાતામુહૂર્ત કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સીએમ રૂપાણીના હસ્તે ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્પીડ ન્યૂઝ 17 જૂનાગઢ. જૂનાગઢમાં સાડા 300 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, પાણી પુરવઠા યોજના, બીજી વિવિધ યોજનાઓ અને ટુરિઝમ વિભાગ તરફથી સાસણ ડેવલપમેન્ટની યોજનાઓનો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો. મેં આજે જાહેરાત કરી છે કે તળેટીમાં ઇન્દ્રેશ્વર સફારી, જે ઘણા વખત ત્યાં પેન્ડિંગ વિષય હતો, એને ગઈકાલે જ વન વિભાગના અધિકારીઓને સૂચના આપી છે ચાલુ કરવાનું. સાસણમાં લોડ ઓછો થાય, આંબરડી ધારી અને અહીંયા તળેટીમાં ઇન્દ્રેશ્વર લોકો ડિવાઈડ થાય, પ્રવાસીઓ મોટી સંખ્યામાં સિંહ જોવા આવે છે અને જો સિંહ ન મળે જોવા તો નિરાશ થાય. તો એવું ન બને તો 3 જગ્યાએ જો આ રીતની વ્યવસ્થા હોય તો લોકો સિંહ જોઈને સંતોષ માની શકે, અને એટલા માટે આપણે આ સફારી ચાલુ કરીએ છીએ. જૂનાગઢની મધ્યમાંથી જ રેલવે પ્રસાર થઈ રહી છે. જોશીપુરા, જાંજરડા જવા આવવામાં આ બધા ટ્રેનોમાં ફાટકો બંધ હોય, વર્ષો ઘણા સમય સુધી રાહ જોવી પડે, ટ્રાફિક જામ થાય, એટલે ઓવરબ્રિજની ઘણા વખતથી આવશ્યકતા છે. ડીપીઆર બહેનો છે, લગભગ 125 કરોડનો બ્રિજ, આખો ટી આકારનો 3 બાજુનો બ્રિજ બને એ ડિઝાઇન ફાઇનલ થઈ છે. 32 કરોડ અગાઉ ફાળવા હતા, વધારાના 88 કરોડની પણ મંજૂરી આજે મેં આપવાની જાહેરાત કરી છે, અને જૂનાગઢમાં ઝડપથી ટ્રાફિકની સમસ્યાનો અંત આવે એની પણ જાહેરાત કરી છે. નરસિંહ મહેતા ઉદ્યાન, નરસિંહ મહેતા તળાવ, એનું બ્યુટિફિકેશન. ભારતના ખ્યાતનામ આર્કિટેક્ટ શ્રી બેમલભાઈ પટેલને ડિઝાઇન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, ચાલુ થઈ ગયું છે. હમણાં જે દિલ્હીમાં નવી સંસદ જે બની રહી છે એનું પણ ડિઝાઇનિંગ વર્ક એ જ કરી રહ્યા છે. એવા ખ્યાતનામ બિમલભાઈના એમની કંપની દ્વારા આખું ડિઝાઇનિંગ થશે. ટૂંક સમયમાં જ એનો ડીપીઆર મળી જશે, ટેન્ડર બહાર પાડીશું અને એક ખૂબ સારું અદ્ભુત સ્થળ બને એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. મકબરા જે ઐતિહાસિક છે એ બંનેનું પણ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. ઉપરકોટનું પણ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. 2021માં જ એ બધી વસ્તુ પ્રજાના માટે ખુલ્લી મૂકવામાં આવશે અને ઝડપથી આપણે આગળ વધી શકીશું. એટલે અત્યારથી કેવું બહુ વહેલું છે, કેસો ઘટી રહ્યા છે, વેક્સિનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. જોઈએ, જો કોરોના સંપૂર્ણ કંટ્રોલ થઈ ગયો હશે તો ચોક્કસ આપણે વિચારશું, નહીતર પછી મંજૂરી નહીં આપે. આવું ભાઈ અહીંયા છે,
હવે એ તો ભીખાભાઈને ખબર પડે, ભીખાભાઈને પૂછો તમે. સર, આપે જે રોપવેની વાત કરી છે, રોપવેમાં જે પ્રાથમિક સુવિધા સર ઉપર હોય છે અપર સ્ટેશને, જ્યાં જે પ્રવાસન વિભાગ નો નો એમાં ટોયલેટ બ્લોક માં વાત સાચી છે. રોપવે આપણે ચાલુ થયો છે, ઉપર હજી ઘણું ડેવલપમેન્ટ કામ માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, ટૂંક સમયમાં ફાઇનલાઇઝ થશે ને ઉપર બધી વ્યવસ્થાઓ બને એ માટે ચોક્કસ વિચાર. એ રસ્તા કાઢીશું, જેમ શરૂઆતમાં વન વિભાગને કારણે રોપવે એટલો મોડો થયો, એ વન વિભાગને સાથે લઈ અને રસ્તા કાઢીશું.